દિયોદર એપીએમસી ચેરમેનની ચૂંટણીમાં બિનહરીફ વરણી કરાઈ. બનાસકાંઠા જિલ્લાના દિયોદર એપીએમસી માર્કેટના ચેરમેનને લઈને ઘણો વિવાદ ચર્ચાસ્પદ બન્યો ત્યારે ઈશ્વર પટેલે રાજીનામા આપ્યા બાદ ચેરમેન પદની ખાલી જગ્યા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 24/1/2024 સવારે 11 વાગે એપીએમસીના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં પ્રદેશ ભાજપ મોવડી મંડળે જિલ્લા ભાજપ સંગઠને ભાજપ દ્વારા માલાભાઈ સગરામભાઈ પટેલનું મેન્ડેટ આપ્યું હતું. જ્યાં કોંગ્રેસ 6 સદસ્યો દ્વારા કોઈ ફોર્મ ન ભરાતા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી યોજાઈ ત્યારે દિયોદર એપીએમસી ચેરમેન માટે એક જ ફોર્મ રજૂ કરાયું, જ્યાં માલાભાઈ સગરામભાઈ પટેલ ચૂંટણી અધિકારીએ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપ શાસિત દિયોદર એપીએમસીના ચેરમેન તરીકે બિનહરીફ વરણી જાહેર કરાતા દિયોદર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, નવનિયુક્ત ચેરમેન માલાભાઈ પટેલને ફૂલહાર પહેરાવીને સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા અને પૈંડા ખવડાવી મો મીઠું કરાવ્યું હતું. દિયોદર એપીએમસી ચેરમેન પદ માટે બિનહરીફ વરણી કરાતા ભાજપના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેનના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી. ચેરમેન તરીકે બિનહરીફ મારી જે વરણી થયેલ છે, મારા તમામ બોર્ડ ડિરેક્ટરની હાજરીમાં હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભારી છું. જેટલો આભાર મોનું એટલો આભાર માનું. અને આ માર્કેટનો સદાને માટે વિકાસ થાય, આ માર્કેટમાં કોઈ પણ તકલીફ વેપારી વર્ગને કે ખેડૂત ના પડે એના હિતમાં. આજે દિયોદર એપીએમસીમાં ચેરમેન તરીકેની જે માલાભાઈ એસ પટેલની વરણી કરવામાં આવી છે, તેમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશનું શેષ નેતૃત્વ, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને દિયોદર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મંડળ એમની જોડે ચર્ચા વિચારણા કરી અને તમામ ડિરેક્ટરોને વિશ્વાસમાં લઈ અને માલાભાઈને ચેરમેન તરીકે દિયોદર એપીએમસીમાં એમનો મેન્ડેટ આપેલો છે. આગામી સમયની અંદર માલાભાઈ આ માર્કેટનો વધારેમાં વધારે વિકાસ કઈ રીતે થાય અને આ વિસ્તારના ખેડૂતોને વધુમાં વધુ લાભ કઈ રીતે મળે એવા પ્રયત્નો કરશે એવી અભ્યર્થના સાથે જય હિન્દ, ભારત માતા કી જય. શું કહેશો? ચૂંટણી અધિકારી એપીએમસી દિયોદર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળ બનાસકાંઠાના હોદ્દાની રૂએ દિયોદર એપીએમસીમાં આજરોજ એજન્ડા મુજબ 11:30 વાગે સવારે બધા ડિરેક્ટર ભેગા થયા હતા અને સભાપતિની ખાલી જગ્યા માટે આજે ઇલેક્શનની પ્રોસેસ હતી, જેમાં ઇલેક્શનના ફોર્મ માટે 3 વાર પોકાર કરવામાં આવી હતી અને ઉમેદવારોને ઉમેદવારીપત્ર ભરવા માટે આવકારવામાં આવ્યા હતા, જેમાં 3 વખત પોકાર કર્યા બાદ પણ એક જ ઉમેદવાર પટેલ માલાભાઈ સગરામભાઈએ એમને પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું અને અન્ય કોઈ ઉમેદવારી આગળ વધીને ઉમેદવારી નોંધાવી ન હતી, જેથી સભાના અંતે પટેલ માલાભાઈ સગરામભાઈને દિયોદર એપીએમસીના નવા સભાપતિ તરીકે વરણી બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને એજન્ડામાં આ સભાપતિની ચૂંટણીનો એક જ મુદ્દો હોવાના કારણે એમની સભાપતિ તરીકે વરણી થયા બાદ સભા પૂરી કરવામાં આવી હતી. કેટલા સદસ્યો હાજર હતા? તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હાજર હતા.